नमस्कार विद्यार्थी मित्रों, आपणे अर्चना विद्याबेन भवन द्वारा ऑनलाइन शिक्षण आपनु स्वागत छे। आज आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण 5 जेनो आपणे परिचय लई रह्या छे भारतना क्रांतिवीरो, एमां आपणे आजे जे क्रांतिवीर विषे परिचय लेवानो छे भगत सिंह। આપણે ખૂબ જ સાંભળ્યું છે ભગતસિંહનું નામ, બરાબર? તો વાત કરીએ કે ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907 રોજ થયો હતો। અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા। દરેક ક્રાંતિકારીઓ જે છે ને એ વિદેશી કાપડની હોળી કરેલી, કહેવાનો અર્થ કે એનો વિરોધ કરેલો એમ કે આપણે આ ખરીદવું નહીં એમ। લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો। તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું, એટલે કે એક પ્રકારનો સપોર્ટ મળ્યો એમ, બરાબર? 1928માં 8 એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો। શા માટે? અંગ્રેજ સરકારને ઝઘડવા માટે, બરાબર? અને બીજું કે સામે ચાલીને શહીદ થવા માટે, કારણ કે આપણા ઘણા બધા ભારતીય યુવાનોને જગાડવા એટલે એક પ્રકારની ક્રાંતિકારી જે પ્રેરણા જે છે પૂરી પાડવા માટે। તો ધારાસભામાં જ્યાં કાયદાઓ ઘડાતી એક સભા, કહેવાનો અર્થ કે ત્યાં કાર્ય થઈ રહ્યું હતું। બોમ્બ ફેંક્યો એટલે કોઈને મારવા માટે નહીં, માત્ર સામાન્ય બાબત એ રીતે બોમ્બ વિસ્ફોટ કરેલો કે લોકોને માત્ર ઈજા ન થાય પણ એક પ્રકારની ભાગદોડ મચી જાય અને ખ્યાલ આવે કે ભાઈ બોમ્બ ફેંક્યો એમ, બરાબર? બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને ઝઘડવાનો હતો। બહેરી થઈ ગયેલી, કહેવાનો અર્થ કે હવે ભાઈ ઝઘડવાની જરૂર છે। તેઓ ઈચ્છતા હતા તો બોમ્બ ફેંકી ભાગી શકતા હતા પણ ન ભાગ્યા, બરાબર? પણ તેમણે તે જગ્યા પર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા, એટલે કે નારા બોલાયા કે સ્લોગનો આપણી ભાષામાં કહીએ કે બોલાવે કે ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂર એક હો, આવા એના એ નારા બોલાવવા લાગ્યા। ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી કે ભાઈ આલ્યો આ પત્રિકાઓ વાંચો, મતલબ કહેવાનો કે એ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી દીધું કે ભાઈ અંગ્રેજ સરકાર એ પોલીસ પકડવા આવી તો એને પકડાઈ ગયા, સાથે સામે ચાલીને પકડાઈ ગયા, કહેવાનો અર્થ, બરાબર? અને લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં, બરાબર? સોન્ડર્સ એ એક પોલીસ અધિકારી હતો કે જ્યારે ભારતમાં સાયમન કમિશન આવ્યું, બરાબર, ત્યારે પંજાબમાં લાહોર ખાતે, બરાબર, આ લાલા લજપતરાય એનો વિરોધ કરી રહ્યા હતા અને આ સોન્ડર્સે છે એ પોલીસને આદેશ આપેલો કે પોતાની ટુકડીઓને આદેશ આપેલો કે ભાઈ લાઠીચાર્જ કરો, અને એ લાઠીચાર્જમાં લાલા લજપતરાય ત્યાં આગળ પડતા હતા, એટલે કે આગળ હતા, બરાબર? તો એ લાઠીચાર્જમાં એને આ લાઠી વાગી ગઈ માથાના ભાગમાં, જેથી કરીને એનું મૃત્યુ થયું હતું, બરાબર? તો આદેશ આપનાર જે સોન્ડર્સ જે હતો એને મારવા માટે, એટલે કે એને મારી નાખવામાં આવ્યો। કોણે માર્યો? તો કે આ ભગતસિંહ, બરાબર, એ સુખદેવ અને રાજગુરુ આ ત્રણેની વાત કરે છે કે સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો અને કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ। એ તારીખ હતી 23 માર્ચ 1931 રોજ, બરાબર, તેમને ફાંસી આપવામાં આવી હતી આ સંઘર્ષના કેસ બદલમાં। ભગતસિંહ પણ આપણને અહીંયા એક સરસ મજાની પંક્તિ આપે છે, બરાબર? શું કહે છે કે દિલ સે નિકલેગી ન મર કે ભી વતન કી ઉલ્ફત, દિલ સે નિકલેગી ન મર કે ભી વતન કી ઉલ્ફત, ઉલ્ફત એટલે પ્રેમ, આ દિલમાંથી એ પ્રેમ નહીં જાય, દિલ સે નિકલેગી ન મર કે ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આયેગી। તો મિત્રો,
હવે પછીના આપણા જે ક્રાંતિકારી છે એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. હવે જો મિત્રો એ ભારતમાં નહોતા, એ વિદેશમાં હતા, એટલે એની જે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એમાં આગળ પડતા જો કોઈ વ્યક્તિ હોય તો એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. તો શું કહે છે કે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો, એટલે કે ગુજરાતમાં થયો હતો. બરાબર, તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા, એટલે કે કોલેજ કરી હતી. તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905ની 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરવી, ત્યાં ઇંગ્લેન્ડમાં બરાબર સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસના નામે મકાનમાં રાખવામાં આવ્યું. અને આનું કાર્યાલય એટલે કે એની કામગીરી ક્યાં, તો એક મકાન હતું, નામ હતું ઇન્ડિયા હાઉસ. બરાબર, આ સંસ્થાના પ્રચાર માટે, આ સંસ્થા એટલે કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક પણ શરૂ કર્યું, એટલે કે એક પ્રકારનું મેગેઝિન. બરાબર, આગળ કહે છે કે શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ડીંગરા, સરદારસિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી, ત્યાં જે શિક્ષણ લેવા માંગતા હોય તે. ઈસવીસન 1909માં લંડનમાં શું કહે છે, ટ્રાફલગર સ્કેવર ખાતે ભર બજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વીંધીને હત્યા કરી હતી. જો ત્યાં ઇંગ્લેન્ડમાં એમ બરાબર, મદનલાલ ઢીંગરાએ બરાબર ભર બજારમાં એમ કોને હત્યા કરેલી, વિલિયમ વાયલીની. બરાબર, તેથી ઢીંગરાને ફાંસી આપવામાં આવી હતી એમ. એટલે અહીંયા આપણને ચોપડ નથી કહેતા, શ્યામજી કૃષ્ણ વર્મા ભલે ક્રાંતિકારીનું નામ લખ્યું હોય પણ મદનલાલ ઢીંગરાની પણ માહિતી અહીંયા આપણને આપી દીધી છે. બરાબર, લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં ગયા, પેરિસ ગયા, અને થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝર્લેન્ડ ગયા. બરાબર, અને ઈસવીસન 1930માં તેમનું અવસાન થયું. તેમના પત્ની ઈસવીસન 1933માં મૃત્યુ પામ્યા. અહીંયા આપણને એની પંક્તિનું નામ, પત્નીનું નામ આપવામાં આવ્યું નથી. બરાબર, ત્યારબાદ મિત્રો આપણે વિદેશોમાં અન્ય જે આપણા ભારતીય ક્રાંતિકારીઓ થઈ ગયા એમાં એક મહિલા ક્રાંતિકારી પણ હતી. બરાબર, ચિત્રમાં આપણે જોઈ શકો છો. બરાબર, શું કહે છે એ વ્યક્તિ કોણ છે, તો કે એ સ્ત્રી એક ક્રાંતિકારી. બરાબર, તો કે મેડમ કામા, મેડમ ભીખાઈજી કામા. બરાબર, તો કે મેડમ કામાનો એટલે કે મેડમ ભીખાઈજી કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. ઈસવીસન 1902થી 1907 સુધી, બરાબર, એટલે કે 5 વર્ષ થયા સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા હતા. ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં, જે આપણે જોઈ ગયા ઉપર બરાબર, કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી બરાબર આ જે સંસ્થાની સ્થાપી હતી એમાં મેડમ કામા તેમાં સક્રિય કાર્યકારી બન્યા હતા, કે એમાં પણ એ કામગીરી, એમાં પણ નામ આપણે જોયું હતું. બરાબર, એમાં એને ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે 1907માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં, હવે જો ઇંગ્લેન્ડ નથી, ક્યાં છે, જર્મની છે. બરાબર, તો કે જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી, અને આ પરિષદમાં તેમણે વંદે માત્ર બરાબર મંત્ર અંકિત કરેલો, જો શું કહે છે, અંકિત કરેલો કે એટલે કે છપાયેલો, લખાયેલો, બરાબર, આપણો પહેલો જે રાષ્ટ્રધ્વજ હતો એ, બરાબર, તેમણે વંદે માતરમ અંકિત કરેલ ભારતનો તિરંગી એટલે 3 રંગો ધરાવતો ધ્વજ સૌ પ્રથમવાર હિંમતપૂર્વક ફરકાયો હતો. ક્યાં, એ પરિષદમાં, એ સમાજવાદી પરિષદમાં, આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં જે જર્મનીમાં ભરાઈ હતી, જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં ભરાઈ હતી. બરાબર, ત્યાં એણે સૌ પ્રથમ આપણા ભારતનો ઝંડો ફરકાયો હતો.
बराबर। अने एमा एक मंत्र पण अंकित एटले के छपायेलो हतो, नाम हतो एटले के जे मंत्र हतो ए छे वंदे मातरम। तो आपने पूछवामां आवे के भाई भारतनो प्रथम तिरंगी ध्वज अथवा तो भारतनो भारत आपणो ध्वज प्रथम वार कोणे फरकायेलो, तो के मैडम भिखाईजी कामाए। अने ए पण क्या जर्मनीमां बराबर। अने एक हिम्मत भर्युं काम एणे करी बतायुं हतुं। तो मित्रों आपणे आ जे पांचमुं प्रकरण छे भारतना क्रांतिवीर एनो आपणे खूब सरस मजानो परिचय लीधो बराबर। आ प्रकरणनी आपणे अहींया करीए छीए पूर्णाहुति।